हेलो फ्रेंड्स, माय जीएसटी मित्रों में हूँ भूमि मेहता आप सबनों स्वागत करूँ छू। आज अपनी साथ जीएसटी मित्र अक्षत भाई व्यास उपस्थित है। अक्षत भाई व्यास भारतना विख्यात एडवोकेट है। द कमर्शियल टैक्स प्रेक्टिशनर एसोसिएशन जामनगर प्रमुख है। द गुजरात सेल्स टैक्स बार एसोसिएशन के जे गुजरात वकीलों की नामांकित संस्था है तेमना ते जीएसटी कमिटी ना कन्विनियर छे। आ उपरांत तेमने टैक्स विषे घणा पुस्तकों लख्या छे, एना विषे न्यूज़पेपर में घणा आर्टिकल्स आप्या छे अने एना विषे घणा वक्तव्य पण आप्या छे। एना सिवाय एमने टैक्सेशन उपर घणा लोकोने मार्गदर्शन पण पूरु पाड्यु छे। तो वेलकम अक्षत भाई। नमस्कार। आजे आपणे अक्षत भाई पासेथी बीजा नवा प्रश्नोना जवाब विषे जाणीशुं। આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું। અક્ષતભાઈ, આપણા એક બીજા જીએસટી મિત્ર મોટા ક્રિમિનલ એડવોકેટ છે, તેમની કરની જવાબદારી વિશે શું કહેશો? સૌથી પહેલા તો મારે કહેવું પડશે, બીંગ એડવોકેટ, કે ક્રિમિનલ એડવોકેટ ન હોઈ શકે, એડવોકેટ પ્રેક્ટિસિંગ ઇન ક્રિમિનલ હોઈ શકે, પણ વોટ એવર, જીએસટી બે માટે એક સરખો નથી। ક્રિમિનલ્સ માટે અલગ છે અને એડવોકેટ્સ માટે અલગ છે। એડવોકેટ્સને સ્પેશિયલી રિવર્સ ચાર્જ, એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ક્લાસિફાઈડ કરવામાં આવેલ છે। રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ જે ક્લાસિફાઈડ કરાય છે, એથી એની પાસેથી જે કોઈ પણ સર્વિસ મેળવશે તે લોકોએ જીએસટી ભરવાની જવાબદારી થશે। આ બાબતે ક્રિમિનલ એડવોકેટ સામાન્ય રીતે કોઈ બિઝનેસ એન્ટિટીને સર્વિસ પ્રોવાઈડ કરે એવું ઓછું હોય છે, પણ જો તે બિઝનેસ એન્ટિટીને સર્વિસ પ્રોવાઈડ કરે તો જ જીએસટીની બાબત સામે આવશે। અને બિઝનેસ એન્ટિટી જો 20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતી હશે તો એ લોકોએ જીએસટીમાં કોઈ પણ પ્રકારની જવાબદારી એડવોકેટને ચૂકવેલ ફી ઉપર લેવાની જરૂર નથી। અને જો તે 20 લાખથી ઉપરનું ટર્નઓવર ધરાવતી હોય તો તે આ બાબત પર જીએસટી ભરવા માટે જવાબદાર છે અને રહેશે। હવે જ્યારે વાતમાંથી વાત નીકળી છે તો જીએસટી તો ક્રિમિનલોને પણ લાગુ પડે છે, કે જે ક્રિમિનલ કોઈ, દાખલા તરીકે આપણે સોપારીવાળાની વાત કરીએ, કે જે કોઈ પાસેથી સોપારી મેળવે અને કોકનું ખૂન કરે છે, તો જીએસટીની જોગવાઈ એટલી વ્યાપક છે કે આ સોપારી જો 20 લાખથી વધુ થતી હોય તો એમને જીએસટીની અંદર રજીસ્ટ્રેશન મેળવવું પડશે અને સરકારને કહેવું પડશે કે આ મેં આ માણસ માટે સોપારી લીધી છે અને આ મારો ધંધો છે અને એના ઉપર હું આ ટેક્સ ભરું છું।